हेलो फ्रेंड्स, चैप्टर नंबर 10 वर्तुळ जेनी मुख्य बात करवा जाइए छे। सबसे पहले वर्तुळ छे एनी बेसिक संकल्पना समझिए अने त्यार बाद जुदा जुदा प्रश्न तरफ जाइए। ध्यान राखजो के वर्तुळ छे एनी बात करता होय त्यारे समतल निश्चित होय छे, एटले के एक ज समतल नी अंदर कोई एक निश्चित बिंदु थी समान अंतरे आवेला बधा ज बिंदुओना गण ने वर्तुळ तरीके ओळखवामां आवे छे। एटले के तमने समतल निश्चित छे त्यारे समतल तरीके कोण छे, बोर्ड छे। हवे आ बोर्ड थी तमे तमारी तरफनी दिशामां पण बिंदु छे समान अंतरे लई शको ने बोर्ड ऊपर पण तमे समान अंतरे लखी शको, पण अहींया आगळ एवा ज बिंदुनी वात थशे जे एक ज समतलना हशे। एटले के बीजी तरफ जे बिंदु आवे छे ने आपणे समान अंतरे रहेला बिंदुની વાત કરતા નથી, કારણ કે બધી દિશામાં કે આપણને સમાન મળે x y અને z ત્રણ દિશાની અંદર સમાન બિંદુઓ મળી શકે, પણ અહીંયા આગળ આપણો સમતલ કેવો છે નિશ્ચિત છે, એ જ સમતલની આપણે વાત કરીએ છીએ। તો સમતલનું જે નિશ્ચિત બિંદુ હોય છે એને આપણે શું કહીએ છીએ, વર્તુળનું કેન્દ્ર, અને ત્યાંથી સમાન અંતરે આવેલા બધા જ બિંદુઓનો ગણ એ વર્તુળ રચે છે। तो વર્તુળનું કેન્દ્ર અને બિંદુ વચ્ચેનું જે અંતર હોય એને આપણે વર્તુળની ત્રિજ્યા તરીકે ઓળખીએ છીએ। જે રેખાખંડના બંને અંત્યબિંદુ વર્તુળ ઉપર આવેલા હોય તેને આપણે જીવા કહીએ છીએ, પરંતુ જો જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તો તેને આપણે વ્યાસ તરીકે ઓળખીએ છીએ। આ વાત થઈ ગઈ થોડીક સામાન્ય માહિતી। હવે આપણે જોવાનું છે અત્યારે ધોરણ 10 ની અંદર જે તમને પૂછવાનું છે એની પહેલા થિયરી તરફ જઈએ। તો અહીંયા આગળ તમને એક વર્તુળ આપેલું હોય છે અને વર્તુળ અને રેખા વિશેનો સંબંધ તમારે વિચારવાનો છે। હું અહીંયા આગળ તમને ત્રણ જુદી જુદી અત્યારે પરિસ્થિતિ બતાવું છું કે વર્તુળનું કેન્દ્ર છે અને રેખા છે, આવી રીતે હોઈ શકે, અને છેલ્લી પરિસ્થિતિ ત્રીજી જ્યાં આગળ આવી પણ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે। તો તમે અત્યારે ત્રણ પરિસ્થિતિ જોવો છો, રેખા અને વર્તુળ વિશે। વર્તુળ છે ને હું S વડે દર્શાવું, રેખાને L વડે દર્શાવું, તો રેખા L અને વર્તુળ S વચ્ચે તમને અહીંયા આગળ કોઈ સામાન્ય બિંદુ મળતો નથી, એટલે કે એનો છેદગણ કેવો છે, ખાલી ગણ। આ જે ઊંધો યુ કહેવાય કહેવાય છેદગણ। બીજી રીતે તમે વિધાનમાં કહો તો વર્તુળ અને રેખાની અંદર કોઈ સામાન્ય બિંદુ નથી, એટલે કે વર્તુળને રેખા છેદતી અથવા તો સ્પર્શતી નથી। જો તમે એક બીજો કિસ્સો વિચારો જેની અંદર અત્યારે રેખા એ વર્તુળને કેટલા બિંદુમાં છેદે છે, તો કે બે બિંદુમાં છેદે છે। જે રેખા વર્તુળને છેદતી હોય તેવી રેખાને વર્તુળની છેદિકા કહેવાય। જે રેખા વર્તુળને છેદતી હોય તેને શું કહેવાય, વર્તુળની છેદિકા તરીકે આપણે ઓળખીએ છીએ। તો અહીંયા આગળ વર્તુળ S વડે દર્શાવું અને રેખા છે ને L વડે દર્શાવો, તો એનો છેદગણ મને શું મળે, તો કે બે બિંદુ મળે, કારણ કે વર્તુળ એટલે ફક્ત વર્તુળ ઉપરના બિંદુનો જ સમાવેશ થાય, વર્તુળનું કેન્દ્ર એ વર્તુળનો ભાગ નથી। તો અહીંયા આગળ S અને L વચ્ચેના સંબંધમાં શું મળે, મને ફક્ત ને ફક્ત બે બિંદુ મળે, એટલે કે વર્તુળને છેદતી રેખા હોય તો વર્તુળને વધુમાં વધુ કેટલા બિંદુમાં છેદી શકે, માત્ર બે, ક્યારેક કે ત્રણ બિંદુમાં રેખા વર્તુળને છેદી ન શકે। એટલે કે જો આવી રીતે તમે દોરતા હો તો અહીંયા આગળ તમે બે ની બદલે ત્રણ કયો, પરંતુ આને રેખા આપણે કહેતા નથી, એટલે કે આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થતું નથી। હવે તમારે વાત કરવાની છે મુખ્ય તો કે વર્તુળ અને રેખા એક જ બિંદુની અંદર છેદતી હોય, વર્તુળ અને રેખા કેટલા બિંદુમાં છેદે, એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી હોય તો આવી રેખાને વર્તુળનો સ્પર્શક કહેવામાં આવે છે। જો રેખા વર્તુળને બે બિંદુમાં છેદે તો તેવી રેખાને આપણે વર્તુળની છેદિકા તરીકે ઓળખીએ છીએ, પરંતુ જો વર્તુળને રેખા એક જ બિંદુમાં છેદતી હોય તો તેને આપણે વર્તુળનો સ્પર્શક તરીકે ઓળખીએ છીએ। તો આ વાત થઈ ગઈ વર્તુળની છેદિકા અને વર્તુળના સ્પર્શકની। હવે તો કે અહીંયા આગળ તમારે થોડાક પ્રશ્નની વાત કરવાની છે કે અહીંયા આગળ શબ્દ એવો સ્પર્શક, સ્પર્શકનો અર્થ થાય સ્પર્શવું, એ મુખ્ય શબ્દ ક્યાંથી છે, તો કે સ્પર્શકનું પહેલા અંગ્રેજી જાણી લો ટેન્જન્ટ થાય, TANGENT, પણ આ જે મૂળ શબ્દ છે તે ક્યાંથી આવેલો છે, ટેન્જન્ટ, TANGER, જેનો અર્થ થતો સ્પર્શવું, જેનો અર્થ શું થતો સ્પર્શવું।
અને આ શબ્દ કોણે દાખલ કરેલો છે તો કે ડેનિશ ગણિત શાસ્ત્રી થઈ ગયા જેણે 1583 ની અંદર થોમસ ફિનેક નામના ગણિત શાસ્ત્રીએ આ શબ્દ એ દાખલ કર્યો જેનો અર્થ હતો સ્પર્શવું અને એના ઉપરથી શબ્દ બની ગયો ટેન્જન્ટ જે અત્યારે આપણે ઉપયોગમાં લઈએ છીએ તો અહીંયા આગળ આપણે મુખ્ય બે વાતનો અભ્યાસ કર્યો કે વર્તુળ અને રેખા તમને આપે તો એની અંદર તમારે મુખ્ય ત્રણ બાબતો યાદ રાખવાની કે વર્તુળ અને રેખા એકબીજાને છેદતા નથી જો વર્તુળ અને રેખા એકબીજાને બે બિંદુમાં છેદે તો આવી રેખાને વર્તુળની છેદિકા કહેવાય અને વર્તુળને કોઈ રેખા એક જ બિંદુમાં છેદતી હોય તો તેને વર્તુળનો સ્પર્શક કહેવાય હવે આપણે એક શબ્દ સમજવાનો છે વર્તુળનો અભિલંબ એટલે શું વર્તુળના અભિલંબનો અર્થ થાય કે વર્તુળને સ્પર્શતું એક બીજી માહિતી પહેલા આપી દે પછી અભિલંબ સમજીએ વર્તુળનો સ્પર્શક વર્તુળનો સ્પર્શક વર્તુળને જે બિંદુમાં સ્પર્શે જે બિંદુમાં શું કરે સ્પર્શે જો આપણે છેદતે છેદેવું નથી કહેતા પરંતુ ફક્ત એક જ બિંદુમાં સ્પર્શતું હોય તેને સ્પર્શ બિંદુ તરીકે ઓળખાય વર્તુળના સ્પર્શ બિંદુમાંથી પસાર થતી રેખા વર્તુળના સ્પર્શ બિંદુમાંથી પસાર થતી રેખા અને ત્રિજ્યાને કેવી રેખા હોય તો કે સમાવતી હોય ત્રિજ્યાને સમાવતી રેખા અને વર્તુળનો જે સ્પર્શક છે એના સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને સમાવતી માની લઈએ કે અહીંયા પર એ બિંદુમાં વર્તુળને સ્પર્શે છે તો ત્રિજ્યાને સમાવતી રેખા એટલે કઈ થાય OA ત્રિજ્યાને સમાવતી રેખા એટલે કઈ થાય OA જે ક્યાં આગળ હોય તો કે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી હોય ત્રિજ્યાને સમાવતી અને સ્પર્શ બિંદુમાંથી જે રેખા પસાર થાય એને વર્તુળનો અભિલંબ કહેવાય એટલે કે OA છે ને શું કહેવાય વર્તુળનો અભિલંબ કહેવાય બીજો મેસેજ યાદ રાખો કે પ્રમેય નંબર 10.1 એવો કહે છે કે વર્તુળનો સ્પર્શક હોય ત્યાં આગળ તમને જે સ્પર્શ બિંદુ મળે અને ત્રિજ્યા હોય એ હંમેશા એકબીજાને કાટખૂણે હોય કારણ કે ત્રિજ્યાથી સ્પર્શ બિંદુ સુધીનું અંતર હંમેશા કેવું હોય ઓછામાં ઓછું અંતર હોય એટલે કે વર્તુળના કેન્દ્રથી રેખા પરના કોઈ બિંદુ સુધીનું અંતર મેળવીએ અને એની અંદર હંમેશા કયું અંતર ઓછું હોય સ્પર્શ બિંદુ બાકી બધી જગ્યાએ અંતર વધતું જાય અને જે અંતર સૌથી નાનું અંતર હોય જે અંતર સૌથી કેવું હોય નાનું અંતર હોય તેને હંમેશા 90 અંશના ખૂણે જ હોય જે અંતર હંમેશા સૌથી નાનું હોય કયા ખૂણે લઈ શકાય તો કે કાટખૂણો બનાવતું હોય એવું કહી શકાય એટલે કે OA એ સ્પર્શકને હંમેશા કેવું હશે કાટખૂણે હશે ત્રિજ્યા કોને લંબ હશે સ્પર્શકને એવું તમારે યાદ રાખવાનું પ્રમેય નંબર 10.1 નું વિધાન હવે તમારે એની સાબિતી કરવાની રહેતી નથી એટલે ફક્ત વિધાનને સમજી લઈએ કે ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને હંમેશા ક્યાં હોય તો કે લંબ હોય એટલે કે કાટખૂણે એકબીજાને છેદે હવે આપણે આગળ વધીએ તો વર્તુળને કેટલા સ્પર્શકો હોય યાદ રાખો કે વર્તુળને દરેક બિંદુએ તમે સ્પર્શક દોરી શકો વર્તુળને દરેક બિંદુએ શું દોરી શકાય સ્પર્શક દોરી શકાય અને વર્તુળ ઉપર અનંત બિંદુ આવેલા હોય તો વર્તુળને સ્પર્શકો કેવા હોય તો કે અસંખ્ય અથવા તો અનંત હોય તેમ કહી શકાય વર્તુળને દરેક બિંદુએ તમે સ્પર્શક દોરી શકો વર્તુળ ઉપર અસંખ્ય બિંદુ આવેલા હોય તો તેને સ્પર્શક પણ કેટલા હોય અસંખ્ય સ્પર્શકનો અર્થ થાય કે એવી રેખા જે વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે છે સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે તો કે એક અને માત્ર એક જ બિંદુમાં બીજી રીતે તમે કહી શકો કે સ્પર્શક વર્તુળને અનન્ય બિંદુમાં છેદે છે વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને હંમેશા શું કહેવાય છેદિકા અને વર્તુળને કોઈ રેખા વધુમાં વધુ કેટલા બિંદુમાં છેદી શકે તો પણ બે વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક દોરી શકાય ખાસ ધ્યાન રાખજો કે વર્તુળને ખાલી સ્પર્શક કેટલા દોરી શકાય અસંખ્ય પણ જ્યારે તમે સમાંતરની વાત કરો છો તો સમાંતર સ્પર્શક એટલે કે તમે અત્યારે એ બિંદુ એ સ્પર્શ બિંદુ છે ત્યાં આગળ સ્પર્શક દોર્યો એને જે સમાંતર હોય એવી ઘણી બધી રેખાઓ દોરી શકાય પણ એમાંથી એવી એક જ રેખા મળશે જે આપેલા સ્પર્શકને સમાંતર હોય તેવા સ્પર્શક મળે
समांतर रेखाओ घणी बधी दोरी शको, परंतु वर्तुळनो स्पर्शक होय अने स्पर्शक ने पाछी केवी होय, समांतर होय, एवी केटली रेखा दोरी शकाय? तो एक मात्र बे। वर्तुळने वधुमां वधु केटला समांतर स्पर्शक होय? बे। बे थी वधारे क्यारे समांतर स्पर्शक थई शके नहीं। वर्तुळ अने स्पर्शकनुं जे सामान्य बिंदु होय तेने शुं कहेवाय? तो के स्पर्श बिंदु तरीके ओळखी शकाय। હવે એક બીજી એક વાત કરી દઈએ કે અહીંયા આગળ છે તમારે એક બીજું વિધાન એક યાદ રાખવું છે। તમને એક વિધાન ટેક્સ્ટબુક ની અંદર લખીને આપેલું છે કે વર્તુળ છે એને શું થાય? તો કે આ રેખા છેદે છે। રેખા છેદતી હોય તો વર્તુળ ઉપર બે ભાગ કપાઈને શું કહેવાય? તો કે વર્તુળની જીવા કહેવાય। કોઈ રેખા વર્તુળને બે બિંદુમાં છેદે તો ઈ જે તમને રેખા તેના બે અંત્યબિંદુ હતા એને શું કહેવાય? તો કે વર્તુળની જીવા કહેવાય। હવે આ જે જીવાના બે અંત્યબિંદુ છે એ તમે જેમ જેમ નજીક આવતા જાવ એમ કેવું થાય? બે વચ્ચેનું અંતર ઘટતું જાય અને છેલ્લે શું મળે છે? તો કે બંને બિંદુ સંપાતી થઈ જાય અને ફક્ત એક જ બિંદુ મળે। એટલે કે એવી રેખા છે કે જેના બંને અંત્યબિંદુઓ એક જ બિંદુએ સંપાતી થતા હોય, એવી રેખા, એવી છેદતી રેખા કે જેના બંને અંત્યબિંદુ એક જ બિંદુએ સંપાતી થઈ જાય। એટલે કે અહીંયા પણ તમને બે ભિન્ન બિંદુ મળતા હતા, એ બંને બિંદુ એક જ બિંદુએ કેવા થઈ ગયા? સંપાતી। સંપાતીનો અર્થ થાય એક જ બિંદુએ ભેગા થવું, અને એક જ બિંદુ જો તમને મળતું હોય તો આવી રેખાને શું કહેવાય? તો કે આ જે વિશિષ્ટ રેખા મળી એને સ્પર્શક તરીકે ઓળખાય। એની અન્ય વ્યાખ્યા પણ તમારે યાદ રાખો વિધાનમાં કે કોઈ છેદતી રેખા છે એના બે અંત્યબિંદુઓ એક જ બિંદુએ સંપાતી થાય તો આવી વિશિષ્ટ રેખાને શું કહેવાય? તો કે વર્તુળનો સ્પર્શક તરીકે ઓળખી શકાય છે। હવે એક દાખલાની વાત કરી લઈએ। 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ, એટલે કે સૌથી પહેલું આપણે એક વર્તુળ વિચારી લઈએ। એ જે વર્તુળ વિચારીએ છીએ તેની ત્રિજ્યા તમારે કેટલી લેવાની છે? 5 સેન્ટીમીટર લેવાની। આ વર્તુળ છે જેની ત્રિજ્યા 5 સેન્ટીમીટર હોય તેના કોઈ બિંદુ, એટલે કે હું અત્યારે બિંદુ P લઈ લઉં, કોઈ બિંદુ કયો કીધું છે? P આગળ દોરેલો સ્પર્શક, આ દોરેલો સ્પર્શક P બિંદુએ વર્તુળને દોરેલો સ્પર્શક, એ જે સ્પર્શક છે એ કયો છે? તો કે PQ છે। એટલે કે આ રેખા PQ થઈ ગઈ। કેન્દ્ર O માંથી પસાર થતી રેખા, કેન્દ્ર O માંથી પસાર થતી રેખા જે સ્પર્શકને કયા બિંદુમાં છેદે છે? તો કે Q બિંદુમાં છેદે છે। કેન્દ્ર O માંથી કોઈ રેખા પસાર થાય છે જે સ્પર્શકને Q બિંદુમાં છેદે છે, તથા OQ કેટલું આપેલું છે? 12। અને તમને વર્તુળની ત્રિજ્યા કીધી, એટલે કે OP તમને કેટલું આપ્યું કહેવાય? 5 આપેલું કહેવાય। બીજું કે અત્યારે જે આપણે સમજ્યા કે સ્પર્શક અને ત્રિજ્યા હંમેશા એકબીજાને કાટખૂણે હોય, પ્રમેય નંબર 10.1। તો અહીંયા આગળ તમે જોઈ શકો કે ત્રિકોણ OPQ માં ખૂણો P કેટલાનો છે? 90 અંશ છે। જો એ 90 અંશ હોય તો પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરો એટલે તમને PQ મળી જાય। ઉતાવળ કરી અને 5 બાર જોઈને 13 ન લખી નાખવું, કારણ કે અહીંયા આગળ 12 છે એ કર્ણ તરીકે આપેલું છે। જો 12 છે એ બાજુનું માપ હોય તો તમારો આન્સર 13 સાચો થાય, જો કર્ણ પૂછેલો હોય, પરંતુ અહીંયા આગળ કર્ણ નહીં પરંતુ કાટખૂણો બનાવતી એક બાજુ પૂછેલી છે, એટલે તમારો જવાબ છે તે 13 ન આવે। એટલે ખાસ ગણતરીની અંદર ધ્યાન રાખો, કર્ણ OQ વર્ગ બરાબર OP વર્ગ પ્લસ PQ વર્ગ લખી શકાય। OQ એટલે કે 12 નો વર્ગ થશે, OP એટલે 5 નો વર્ગ થશે, અને આપણે PQ વર્ગ મેળવવાનો છે। 12 નો વર્ગ 144, 5 નો વર્ગ 25, અને પ્લસ કયો થઈ જશે? PQ વર્ગ 25 તમે બાદ કરો તો તમને PQ વર્ગ કેટલા મળશે? તો કે 20 બાદ કરો એટલે કે 119 મળશે તમને। આ PQ વર્ગ હતો તો PQ બરાબર શું લખી શકાય? √119 લખી શકાય। એટલે કે તમને PQ ની લંબાઈ પૂછી તો એ કેટલી આવશે? √119, જેનો સ્ક્વેર રૂટ પરફેક્ટ નથી એટલે આપણે આગળ મેળવતા નથી। તો આ વાત કરી આજના લેક્ચરની અંદર મુખ્ય વર્તુળ વિશેના સાદા કન્સેપ્ટ સ્વાધ્યાય 12.1 ની વાત પૂરી થઈ ગઈ। હવે થોડા અમુક 12.2 સ્વાધ્યાયના, સોરી 10.2 સ્વાધ્યાયના દાખલા બાકી રહેશે, આપણે 10.1 ના બધા પ્રશ્ન જોઈ લીધા છે, નેક્સ્ટમાં અહીંયા દાખલાઓ જોઈએ છે। જય હિન્દ, જય ભારત।